જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં છો ને? ચાલો આજે આપણે એક ગીત ગાઈએ. તમારે ગીત ગાવું છે ને? ચાલો. બાંધી મેં તો નવી નવી સાડા રે, કોઈ ભણવાની આવજો. બાંધી મેં તો નવી નવી સાડા રે, કોઈ ભણવાની આવજો. એકડા ભાઈ તો વહેલા આવશે, બગડો બેલ વગાડશે રે, કોઈ ભણવાને આવજો. બાંધી મેં તો નવી નવી સાડા રે, કોઈ ભણવાને આવજો. તગડા ભાઈ તો તાળું ખોલશે, ચોગડો ચાવી આપશે રે, કોઈ ભણવાને આવજો. બાંધી મેં તો નવી નવી સાડા રે, કોઈ ભણવાને આવજો. પાંચરા ભાઈ તો પ્રાર્થના કરશે, ઝઘડો છાનો માનો જ આવશે રે, કોઈ ભણવાને આવજો. બાંધી મેં તો નવી નવી સાડા રે, કોઈ ભણવાને આવજો. આવશો ને બાળકો? તમને ગીત ગમ્યું ને? તમારામાંથી મને કોણ કહેશે? આયુષી બોલ તો, આ ગીતમાં શેની વાત કરવામાં આવી છે? વેરી ગુડ, સારાની વાત કરવામાં આવી છે. હવે અંશ તું મને કહે તો, આમાં શાની વાત છે બીજી? 1 થી 5 અંકની. વેરી ગુડ, તો તમે 1 થી 5 અંક શીખી ગયા ને? તો ચાલો આજે હું તમને એના જૂથ બનાવતા શીખવીશ. બાળ મિત્રો, તો ચાલો આપણે ચિત્રમાં અંક પ્રમાણે જૂથ બનાવીએ. ચાલો સૌથી પહેલા અહીંયા જુઓ કે અહીંયા કયા કયા ચિત્ર છે. તો સીસી, ઝાડ, પીપ અને ફણસ. ચાલો સૌથી પહેલા બોક્સમાં શું છે? સીસી છે. તો સીસીની બાજુમાં કયો અંક લખ્યો છે જો? તો અંશ બોલ તો, કયો અંક લખ્યો છે? 4. વેરી ગુડ. ચાલો તો આપણે 4 અંકનું જૂથ બનાવીએ. તો 1, 2, 3 અને 4. આ 4 અંકની આજુબાજુ આપણે ચોરસ કરી દેશું, એટલે 4 અંકનું જૂથ બની ગયું ને? હા. ચાલો હવે એની નીચેના બોક્સમાં જુઓ, એમાં શું છે? શાનું ચિત્ર છે? હા, ઝાડનું ચિત્ર છે. અરે, આ ઝાડની બાજુમાં કયો અંક લખ્યો છે જુઓ તો? હા, 3 અંક લખ્યો છે. વેરી ગુડ. તો 3 અંકનું આપણે જૂથ બનાવીશું. 1, 2 અને 3 એની ફરતે ચોરસ કરીશું. આ 3 અંકનું જૂથ બની ગયું ને? હવે નીચેના ચિત્રમાં મને કોણ કહેશે કે આ શાનું ચિત્ર છે? પીપ. ચાલો એની બાજુમાં કયો અંક લખ્યો છે? મનસ્વી બોલ તો. 2. વેરી ગુડ. ચાલો તો 2 અંકનું આપણે જૂથ બનાવીએ. 1 અને 2 એની આજુબાજુ આપણે ચોરસ કરી દેશું. તો 2 અંકનું જૂથ બની ગયું ને? હવે નીચે જુઓ, નીચેના બોક્સમાં જુઓ શું છે? આ ફણસ છે. તો એની બાજુમાં કયો અંક લખ્યો છે? 5 અંક લખ્યો છે. બરાબર. તો 5 અંકનું આપણે જૂથ બનાવીશું. 1, 2, 3, 4 અને 5 5 અંકની ફરતે આપણે ચોરસ કરીશું. તો 5નું જૂથ બની ગયું ને? તો ચાલો આપણે હવે વસ્તુ દ્વારા જોઈએ. જુઓ બાળકો, આ કયો અંક છે?
ચાર ને આ શું છે વાટકી છે તો આપણે આજે ચાર નું જૂઠ બનાવીશું એક બે ત્રણ અને ચાર આ ચાર નું જૂઠ બની ગયું ને હવે આપણે બીજું જોઈશું જુઓ બાળકો આ કયો અંક છે ત્રણ અંક છે કયો છે ત્રણ આ ક્લે ની ડબ્બી છે એમાં આપણે ત્રણ જૂઠ બનાવવાના છે તો એક બે અને ત્રણ આ ત્રણ અંક નું જૂઠ બની ગયું ને તો ચાલો આપણે બીજી વસ્તુ જોઈએ જુઓ બાળકો આ કયો અંક છે પાંચ અને આ શું છે અરે આ તો ચમચી છે ચાલો તો આપણે આજે પાંચ અંક નું જૂઠ બનાવીએ એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ અંક નું જૂઠ બની ગયું ને જુઓ આ પાંચ અંક અને આ પાંચ ચમચી બાળકો આપણે વસ્તુ અને અંક પ્રમાણે જૂઠ બનાવ્યા ને ચાલો તમને આવડી ગયું ને હવે તમે પણ તમારા ઘરમાં આ બધી વસ્તુઓ ભેગી કરી અને આવી રીતે અંક પ્રમાણે જૂઠ બનાવજો હવે આપણે અંક પ્રમાણે રંગ પૂરીશું તમને રંગ પૂરવાનું ગમે છે ઓકે ફાઇન ચાલો તો આપણે આજે રંગ પૂરીએ જુઓ બાળકો આ કયો અંક છે પાંચ છે કયો છે પાંચ અંક તો આ ગોળમાં આપણે પાંચ અંક પ્રમાણે રંગ પૂરવાનો છે તો આપણે શું કરીશું પહેલા આપણે રંગ લઈ અને ટીક કરીશું પાંચ છે એટલે પહેલા ટીક કરીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો હવે આપણે પછી રંગ પૂરીશું જુઓ બાળકો આ પાંચ છે એટલે આપણે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગોળમાં રંગ પૂરી દીધો ને હવે આપણે બીજું ચિત્ર જોઈએ જુઓ બાળકો આ બીજું ચિત્ર આમાં આ કેટલા અંક છે ત્રણ અંક છે કેટલા છે ત્રણ તો આપણે ત્રણ જળમાં રંગ પૂરીશું રંગ જળમાં કયો રંગ આવે લીલો તો પહેલા સૌથી પહેલા આપણે ટીક કરી દઈએ આ એક આ બે અને આ ત્રણ હવે આપણે આ ગ્રીન કલર કરી દઈશું ચાલો જુઓ બાળકો આપણે આ અંક પ્રમાણે એક બે અને ત્રણ જણમાં રંગ પૂરી દીધો ને હવે આપણે બીજું ચિત્ર જોઈશું જો બાળકો આ કેટલા છે બે કેટલા છે બે તો આપણે બે ફૂલમાં રંગ પૂરીશું જો બાળકો આ બે છે તો આપણે બે ફૂલમાં રંગ પૂર્યો ને હવે તમને ખ્યાલ આવ્યો ને કે જેટલા અંક હોય તેટલા ચિત્રમાં રંગ પૂરવાનો તો બાળકો તમે જોયું ને આપણે અંક દ્વારા વસ્તુના જૂઠ બનાવ્યા અને અંક પ્રમાણે આપણે રંગ પૂરણી કરી તમને મજા આવી ને તો બાળકો આવી મજા તમે ઘરે કરજો આવજો ફરી મળીશું